અને છે મહિના પછી નંબર 2 પદાર્થનું કોવાવું અને ખાતરમાં રૂપાંતર થવાની ક્રિયાને ખાલી જગ્યા કહે છે તો એ બધાને ખબર છે કમ્પોસ્ટિંગ બરાબર આ ક્રિયાને કમ્પોસ્ટિંગ કહેવામાં આવે છે નંબર 3 જે કચરો માટીમાં દબાવવાથી સંપૂર્ણ કોવાઈ જાય તેવો હોય છે તેને ખાલી જગ્યા પરની કચરા પેટીમાં નાખવો જોઈએ હવે આપણા ઘરે પણ બધાના ઘરેઓની બે અલગ અલગ ડસ્ટબિન હોય એક લીલા કલરનું જે કાકડા વાળું આવે છે ડોલ જેવું અને બીજું છે એક ભૂરા રંગનું એટલે કે બ્લુ કલરનું આવે છે હવે લીલા કલરની જે ડોલ છે જે કચરા પેટી છે એમાં શું નાખવાનું કેવો કચરો નાખવાનો તો કે એવો કચરો નાખવાનો કે જેનું માનો કે ફળો બગડેલા ફળો છે શાકભાજીની છાલ છે એઠવાડ છે એ બધી વસ્તુ કે જેનું સંપૂર્ણ નિગરણ થઈ શકે એનું કોવાન થઈ શકે એ પાછું ફરીથી આપણે ઉપયોગમાં નહીં ના લઈ શકે એ વસ્તુને આપણે લીલા રંગની કચરા પેટીમાં નાખવાની છે બરાબર હવે ખાલી જગ્યા રંગની કચરા પેટીમાં પુનઃ ઉપયોગ કરવામાં આવતી વસ્તુ નાખવામાં આવે છે એટલે કે કાચ છે પછી કાપડ છે પ્લાસ્ટિક એવી બધી વસ્તુઓ છે એનો આપણે ફરીથી યુઝ કરી શકીએ એટલે કે આપણે એનો પુનઃ ઉપયોગ કરી શકતા હોઈએ એ બધી વસ્તુઓને આપણે ભૂરા રંગની કચરા પેટીમાં નાખવી જોઈએ હવે ત્યારબાદ નંબર 5 લાલ રસાયણોની મદદથી ખાતર બનાવવાની ક્રિયાને ખાલી જગ્યા કહે છે લાલ રસાયણની મદદથી આપણે જે ખાતર બનાવીએ છીએ તેને વર્મી કમ્પોસ્ટ કહેવામાં આવે છે લાલ રસાયણ વધારે ખાલી જગ્યા કે ખાલી જગ્યા વાતાવરણમાં જીવંત રહી શકતા નથી વધારે ગરમ વાતાવરણ પણ ના જોઈએ અને વધારે ઠંડુ વાતાવરણ પણ એને ના જોઈએ બરાબર એટલે માપસરનું વાતાવરણ હોય તેવી જગ્યાએ લાલ રસાયણ વસવાટ કરી શકે તો આ 6 ખાલી જગ્યાઓ તમારે લોકબુકમાં લખવાની છે વાંચવાની સરખી રીતે પાકી કરવાની છે અને પછી જે તમારી ફેકબુક છે એમાં આજે 6 ખાલી જગ્યા સારા અક્ષરે લખી લેવાની છે તો આગળની ખાલી જગ્યા આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું થેન્ક યુ